नमस्कार, समाचार बुलेटिन में आपનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. રાજસ્થાન ઉપર હવાના દબાણનો પટ્ટો કેન્દ્રિત થતા અતિભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પડવાની આગાહી છે. હવામાન વિભાગ તરફથી આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે 25 તારીખે ઉત્તર પૂર્વ ગુજરાત તથા 26 તારીખના રોજ કચ્છમાં અતિભારે વરસાદ ખાબકશે. लास्ट सो मेनी डेज से बहुत अच्छा बारिश हो रहा है. अभी तक अगर आप क्यूमुलेटिव रेनफॉल देखें तो 1 जून से लेके आज 24 जुलाई तक ऑलमोस्ट 61% ऑफ द सीजनल टोटल सीजनल रेनफॉल हो चुका है. सो दिस इज अ वेरी गुड रेनफॉल फिगर. अगर हम अगर दूसरे लास्ट 3-4 साल के जो रेनफॉल है उससे अगर कंपेयर करें तो हमने हैवी टू वेरी हैवी इवन एक्सट्रीम हैवी रेनफॉल का भी आगाही दिया हुआ है फॉर द नेक्स्ट 3 डेज. एंड खास करके 26 और 25 को जो अगले 2 दिन का जो बारिश होगा साबरकांठा महसाना ईस्टर्न पार्ट ऑफ बनासकांठा देन अरावली महिसागर दाहोद पंचमहल खेरा इवन पार्ट ऑफ गांधीनगर आसो नॉर्दर्न पार्ट ऑफ गांधीनगर आसो मतलब ये जो नॉर्थ ईस्टर्न पार्ट ऑफ द स्टेट है वो वल्नरेबल है. वो उसके बाद जो सिस्टम जो है थोड़ा वेस्टवर्ड शिफ्टिंग होगा एंड वो सिस्टम 26 तारीख ऑनवर्ड कच्छ के ऊपर आ जाएगा एंड कच्छ में अच्छा बारिश होने का संभावना है. બનાસકાંઠામાં ભારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદનું અતિ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે બનાસ નદી ભયજનક પરિસ્થિતિમાં વહી રહી છે. રાજસ્થાનમાં પડતી અરવલ્લીની પર્વતમાળામાં ઉદગમ બિંદુ ધરાવતી નદીઓ ગાંડી તૂર બની છે તથા રાજસ્થાનમાં વરસાદને પગલે પાણીની આવક થતાં સીપુ અને દાંતીવાડા ડેમ છલકાઈ ઉઠ્યા છે અને દાંતીવાડા ડેમના 7 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અતિભારે વરસાદને કારણે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને સરકારી કર્મચારીઓની રજા કેન્સલ કરાઈ છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની 3 ટીમ તથા એરફોર્સના 2 હેલિકોપ્ટર પણ બનાસકાંઠા ખાતે પહોંચી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં 462 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને બનાસકાંઠામાંથી 1500થી વધુનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તો આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ પાલનપુર ખાતે તંત્ર સાથે તત્કાળ બેઠક યોજી હતી અને બચાવ કાર્ય માટેના સૂચનો કર્યા હતા. બનાસકાંઠામાં આગ ફાટ્યું હોય તેવા જળબંબાકારના દ્રશ્યો ઠેર ઠેર નજરે પડ્યા હતા. ખાસ કરીને ધાનેરા શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું જ્યાં એનડીઆરએફની ટીમે 32 વ્યક્તિઓનું સલામત સ્થળાંતર કરાવ્યું હતું. તો ધાનેરાની રેલ નદીમાં પૂર આવતા નદી કાંઠાના 400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા આખું પાણીમાં ઘમરોળાયું હોય તેવી પરિસ્થિતિમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષકે મહત્વનો આદેશ બહાર પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વાહન અધિનિયમ 188 મુજબ ભારે વરસાદની આગાહી દરમિયાન ડીસા પુલ દાંતીવાડા વિશ્વેશ્વર અને બાલારામ બાજુ કોઈ સહેલાણી જોવા મળશે તો તેના વાહનો સરકારી સંપત્તિ તરીકે જપ્ત કરી લેવામાં આવશે. આ પગલું સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યું છે. ગુજરાતમાં બનાસકાંઠામાં મેઘ કહેરની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જણાવ્યું હતું કે બચાવ કામગીરી માટે એનડીઆરએફની 3 ટીમ તથા ધાંગધ્રાથી લશ્કરી જવાનોની ટુકડી બનાસકાંઠા પહોંચી ચૂકી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની પરિસ્થિતિ અંગે પીએમઓ કાર્યાલય તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત સંપર્કમાં છે અને તેમણે તમામ મદદની હૈયાધારણ આપી છે. સાથે જ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ નર્મદા મહોત્સવ રદ કરવામાં આવ્યો છે. બનાસકાંઠામાંથી 1536 લોકોને શિફ્ટ કર્યા છે, સ્થળાંતર કર્યું છે. પાટણમાં લગભગ 500થી વધુ લોકોને શિફ્ટ કર્યા છે અને ગાંધીનગરમાં 200થી વધુ લોકોને કલોલ અને વિસ્તારમાંથી માણસા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યા છે. ત્યાં આગળ કલેક્ટરો નીચે બધો સ્ટાફ ફિલ્ડ ઉપર છે. એનડીઆરએફ એમની રેસ્ક્યુ ટીમો વધારી દીધી છે. અત્યારે ત્યાં આગળ આર્મીની 1 કૉલમ ધાંગધ્રાથી પહોંચી ગઈ છે, એટલે કે લગભગ એસડીઆરએફની 1 પ્લાટૂન પહોંચી છે. 3 એનડીઆરએફની નવી ટીમો મોકલી દીધી છે, એટલે ધાનેરા પાલનપુર ડીસા એમ 4 જગ્યાએ એનડીઆરએફ કામ કરી રહી છે. એરફોર્સના 3 ચોપર ડીસા પહોંચાડી દીધા છે અને એરલિફ્ટિંગ માટેની તૈયારીઓ ચાલી રહી છે. લગભગ નીચે પાણીમાં જે કંઈ ફસાણા હતા એ બધા લોકોને ઉઠાવી લીધા છે.
नीचे बधा कलेक्टरो साथे पण अमे लोको ए संपर्कमां छीए, वातचीत करी रह्या छीए, नानी मोटी चर्चा करी निर्णयो करवाना, सहायता पहोंचाडवानी करी रह्या छीए। एवी ज रीते ऊपर वडाप्रधान पण कार्यालय नरेन्द्र भाई ए पण सतत संपर्कमां छे अने केन्द्रमांथी पण वधु नवी एनडीआरएफनी टीमो पण आपणे मगावी छे ने लोको मदद करी रह्या छे। एरफोर्स मिलिटरी पण आपने मदद करी रह्या छे अने दिल्ली पण सतत अपनी साथे प्रधानमंत्री कार्यालय ए पण सतत संपर्कमां छे। राष्ट्रपति प्रणव मुखर्जी પોતાનું રાષ્ટ્રજોગ વિદાય પ્રવચન સાંજે 7:30 વાગે આપશે, જેનું પ્રસારણ દૂરદર્શન તથા આકાશવાણીના તમામ કેન્દ્રો દ્વારા કરાશે। અંગ્રેજીમાં વિદાય સંદેશ રજૂ થયા બાદ હિન્દી ભાષાંતર પ્રસારિત થશે, પ્રાદેશિક ભાષામાં પણ પ્રસારણ હિન્દી બાદ થશે। રાષ્ટ્રપતિ પદ ઉપર પ્રણવ મુખર્જીનો 5 વર્ષનો કાર્યકાળ આજે પૂરો થાય છે। બીજી બાજુ ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદનો શપથવિધિ કાલે યોજાશે। સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય ન્યાયાધીશ જે એસ ખેર દ્વારા શ્રી કોવિંદ ને શપથ લેવડાવવામાં આવશે। અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે। નમસ્કાર।